योजना
मूळ योजना ने अनुरूप अथवा तो मूळ योजना ने सहायक थाय ते अंगेना प्रकल्पो अथवा तो विकल्पो विचारवामां आवे छे तेने गौण योजना तरीके ओळखवामां आवे छे। मूळ जे योजना छे ए योजना ने अनुरूप अथवा तो मूळ योजना ने सहायक थाय ते अंगेना जे विकल्पो छे ए विकल्पोने विचारवामां आवे छे जेने कहेवाय छे गौण योजना तरीके। दाखला तरीके कार बनावनी जे कंपनी छे ए कंपनी टायर बनावा के बाहर से खरीदवा ते अंगेना जे निर्णय करे छे तेने शुं कहेवाय छे गौण योजना कहेवाय छे। जेवी रीते के कोई टाटा कंपनी छे टाटा कंपनी जे कार बनावे छे तो कार ना जे टायर छे ए टायर खुद कंपनी बनावशे अथवा तो बाहर थी ए टायर खरीदशे तो ए अंगेनो जे निर्णय ले छे ए निर्णय ने शुं कहेवाय छे गौण योजना कहेवामां आवे छे। आ गौण योजना तैयार कर्या बाद तेनी सफलता अने चकासणी करवामां आवे छे जेथी भविष्य में मूळ योजना ने कोई पण अवरोध नड़े नहीं अथवा तो जो मूल योजना है ये कोई पण जाति मुश्किल नड़े नहीं। छेले जी प्रक्रिया है कि जी योजना है ये योजना नु मूल्यांकन करवामां आवे छे। गौण योजना नु घटक कर्या पछी एनी चकासणी कर्या बाद समग्र योजना नु मूल्यांकन करवामां आवे छे। एकम ज्यारे ज्यारे जरूर जणाय त्यारे योजना नु मूल्यांकन माटे निष्णातो अने सलाहकारो नी मदद लेवामां आवे छे। आपी जी आयोजन जी प्रक्रिया पूर्ण थया पछी जी आपी जी योजना छे ए योजना नु मूल्यांकन करवामां आवे छे अने ए योजना नु मूल्यांकन करवा माटे निष्णातो अने सलाहकारो नी मदद लेवामां आवे छे जेथी साचो अभिप्राय मळे ने योग्य निर्णय लई शकाय। कारण के जुदा जुदा जे निष्णातो छे सलाहकारो पासेथी जो मदद लेवामां आवशे तो ते अंगे जे के साचो जे अभिप्राय छे ए अभिप्राय अने योग्य निर्णय लई शकाशे। आयोजन एक प्रक्रिया छे सतत चालती प्रक्रिया छे कारण के धंधो शुरू करीए छे त्यांथी लईने धंधाना अंत सुधी जे आयोजन छे ए आयोजन करवामां आवे छे એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે। જ્યારે આપણે એને તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે જુઓ ને આગળ વધો નો સિદ્ધાંત અપનાવવો પડે છે અને દરેક તબક્કે મૂલ્યાંકન પણ જરૂરી છે કારણ કે જે આયોજન કરેલું હોય છે તો એક સાથે કોઈ પણ કામ કરવામાં નથી આવતું પરંતુ કે તે તબક્કાવાર આગળ વધવાનું હોય છે ત્યારે જુઓ અને આગળ વધવાનો જે સિદ્ધાંત છે એ અપનાવવાનો છે અને જે દરેક જે તબક્કો છે આયોજનનો દરેક તબક્કો છે એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે। એના પછી આપણે જે આયોજનનું આયોજનના પ્રકારો આયોજનના જે પ્રકારો છે એ છ પ્રકારો છે તો કાયમી યોજના વ્યૂહાત્મક યોજના સુનિયોજિત યોજના કાર્યકારી યોજના એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના આમ છ યોજનાઓ છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે કાયમી યોજના કોને કહેવાય। કાયમી યોજના વારંવાર લઈ શકાય છે જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણય લેવાના હોય તેવા કાર્ય માટે યોજના તૈયાર કરવાની છે। કાયમી યોજના જેવી રીતે કે આપણે ઘરની અંદર જે કોઈ કામ કરવાનું હોય તો આપણે એક પદ્ધતિ બનાવી દીધી હોય છે કે ભાઈ આ કામ આવી રીતે જ કરવાનું છે રોજ રોજ એ માટેની પદ્ધતિ આપણે ચેન્જ કરતા નથી। તો કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણય લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવા છે। જ્યાં વ્યવસ્થા કે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય છે તે ઉદ્દેશથી પ્રમાણવિધિ કરવામાં આવે છે જેને કાયમી યોજના કહેવામાં આવે છે। એના પછી જે યોજના છે વ્યૂહાત્મક યોજના વ્યૂહાત્મક હવે આ જે વ્યૂહાત્મક જે શબ્દ છે એ શબ્દ તમને ખ્યાલ છે કે આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર જે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય અથવા તો આપણે જે પરિણામ મેળવવું હોય તો એના માટે એક વ્યૂહ બનાવવો પડશે કઈ પદ્ધતિથી કામ કરીશું તો આપણને સફળતા મળશે। ધંધાકીય એકમ તેની ફિલોસોફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે। આ એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ધંધાકીય એકમો તેની ફિલોસોફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે તેને એકમનું જીવન ધ્યેય પણ કહેવામાં આવે છે। એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે। હવે કોઈ પણ જે એકમ છે એ એકમની ધ્યેય સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે। ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ નીતિ શક્તિ નબળાઈને ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરે છે। આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂર છે। વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે છે। હવે જે વ્યૂહાત્મક જે યોજના છે એ યોજનાની અસર ટૂંકા ગાળામાં નહીં પરંતુ લાંબા ગાળે જોવા મળે છે। આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે
એટલે કે નિર્ણયોની વ્યાપકતા અને યોજના પણ ખૂબ મહત્વની છે. એના પછીની જે ત્રીજી યોજના છે સુનિયોજિત યોજના. ધંધાકીય એકમો નક્કી કરવા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી ટૂંકાગાળે જે યોજનાનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે. એટલે કે કોઈપણ ધંધાકીય એકમની અંદર નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે જેટલી ત્રણ જે સપાટીઓ છે એની અંદર જે મધ્ય સપાટી છે એ મધ્ય સપાટી દ્વારા ટૂંકાગાળાની જે યોજનાનું ઘડતર કરે છે અથવા તો જે યોજના બનાવે છે એને સુનિયોજિત યોજના કહેવામાં આવે છે. અને આ જે યોજના છે એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. સુનિયોજિત જે યોજના છે એ યોજના મધ્ય સપાટી દ્વારા ઘડવામાં આવે છે કે જેનો સમયગાળો એક વર્ષ કે એક વર્ષથી ઓછો હોય છે. આ યોજના ટૂંકાગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિ વધુ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રીતે થાય છે. એટલે કે કયા વિભાગની વડાએ કર્મચારી પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે અને આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર રહે છે. એના પછીની જે યોજના છે કાર્યકારી યોજના. ધંધાકીય એકમના વિભાગો કાર્ય જૂથો વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહે છે. એટલે કે ધંધાકીય એકમના જે જુદા જુદા વિભાગો છે એ ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, ખરીદી વિભાગ છે, એ વિભાગો કાર્ય જૂથો વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે છે એ યોજનાને કાર્યકારી યોજના હોય છે. આવી યોજના મોટે ભાગે એકાદ વર્ષ માટે કે ટૂંકા ગાળા માટેની હોય છે. એના પછી જે યોજના છે એક ઉપયોગી યોજના. જેવી રીતે કે આપણે પહેલી યોજના જોઈએ કાયમી યોજના કે રોજબરોજના કાર્ય કરવા માટે જે યોજના બનાવવામાં આવે છે એને કાયમી યોજના કહે છે. હવે જે એક ઉપયોગી યોજના છે વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. ખાસ પ્રવૃત્તિઓ માટે આ યોજના તૈયાર કરવા છે. એક ઉપયોગી જે યોજના છે એ યોજના વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે તૈયાર કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિઓની યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે કાર્ય પ્રવૃત્તિનું ફરી પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. જે કાર્ય કે પ્રવૃત્તિનું ફરી પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. દાખલા તરીકે વાહન બાંધકામ છે, મકાન બાંધકામ છે, પેકેજિંગ છે, પ્રિન્ટિંગ છે વગેરે આ યોજના મહત્વની છે. એના પછી છેલ્લી યોજના છે આકસ્મિક યોજના. આકસ્મિક એટલે કે અચાનક જ કોઈ જે બનાવ બને છે. ધંધાકીય એકમમાં બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. કારણ કે ધંધાની અંદર વારંવાર જે સમય અને સંજોગો પરિસ્થિતિઓ શું થતા હોય છે બદલાતા રહે છે. તો આ પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ આવશ્યક છે. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક, કુદરતી પરિબળોને કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ કેટલા શું થાય છે ફેરફાર થાય છે. એટલે કે જે બાહ્ય પરિબળો છે, રાજકીય પરિબળો છે, કુદરતી પરિબળો છે, એ બધા પરિબળોને કારણે ઘણા ફેરફારો થતા હોય છે. તેના કારણે અગાઉની યોજના ફેરફાર કરવો પડે કે નહીં, નવી યોજના ઘડવામાં આવે ત્યારે તેને આકસ્મિક યોજના કહેવામાં આવે છે. એટલે કે સમય સંજોગો અનુસાર એ યોજનામાં ફેરફાર કરીને નવી જે યોજના બનાવવામાં આવે છે એ યોજનાને આકસ્મિક યોજના કહેવામાં આવે છે.